હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આજના આપણા વિડીયોનો ટૉપિક છે પૂજે જનો સૌ ઉગતા રવિને તો ચાલો આજના નિબંધને શરૂ કરીએ આપણે ઉગતા સૂર્યને નમસ્કાર કરીએ છીએ અને અર્ધ્ય આપીએ છીએ તેમાં સૂર્ય તરફનો આપણો અહોભાવ પ્રગટ થાય છે સૂર્ય સમગ્ર જીવસૃષ્ટિનો પાલક અને પોષક છે તેથી આપણને ઉગતા સૂર્યની પૂજા કરીએ છીએ આપણા જીવનના સંદર્ભમાં આ પંક્તિને આપણે આમ લાગુ પાડી જેની થઈ રહી હોય તેની ભરપૂર ખુશામત થાય છે જેની પ્રગતિ થઈ રહી હોય તેને ભારે ભાહવાહ થાય છે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં જીતી જાય તો લોકો તેને હાર પહેરાવે છે પરંતુ જ્યારે તે હારી જાય ત્યારે તેની કોઈ કિંમત હોતી નથી કહેવત છે ને કે ઉતર્યો અમલદાર કોઈ વ્યક્તિ તો લોકો તેની પ્રશંસા કરતા થાકતા નથી ફિલ્મ જગતમાં કોઈ અભિનેતા કે અભિનેત્રી સફળતા મળે તો લોકો તેની પાછળ ગાંડા ઘેલા થઈ જાય છે રમત જગતમાં પણ કોઈ ખેલાડી મોટી સિદ્ધિ હાંસલ કરે તો અનેક લોકો તેના ચાહક થઈ જાય છે આમ સફળ થયેલી કોઈ પણ વ્યક્તિના હસ્તાક્ષર લેવા લોકો પડાપડી કરે છે એમાં ક્યારેક આદર કરતા ઘેલછા જ વધુ કામ કરતી હોય છે જેની પાસે પૈસો પદવી કે પ્રતિષ્ઠા હોય તેની ખુશામત કરવામાં ક્યારેક નરિયો સ્વાર્થ રહેલો હોય છે એમાં લોકોની લાંબા ગાળાની ગણતરી પણ હોય છે સમય આવે ખોટી પ્રશંસા કરનાર આવા લોકો પોતાના ખારા ખોટા કામ કરાવવા આવી વ્યક્તિઓ પાસે જાય છે કોઈ તેમની પાસે ઉછીના નાના લેવા તો કોઈ નોકરી મેળવવા કોઈ શાળા કોલેજના પ્રવેશના કામે તો કોઈ બદલીના કામે કોઈ લોન મંજૂરી કરાવવા તો કોઈ પ્લાન મંજૂરી કરાવવા આમ અનેક લોકો પોતાના કામ કઢાવવા માટે તેમના પર દબાણ કરે છે જડતી પડતી તો સંસારનો નિયમ છે કોઈ પણ કારણોસર સફળ વ્યક્તિની પરિસ્થિતિ બદલાઈને તે કરોડપતિમાંથી રોડપતિ થઈ જાય સફળ ગણાતો નેતા રાજકારણમાં ફેંકાઈ જાય અને ઉચ્ચ સ્થાને રહેલો સરકારી અધિકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ જાય એ પછી તેની પાસે ચકલું એ ફરકતું નથી લોકો તેમની સાથે સંબંધો સમાપ્ત કરી નાખે છે તેમના માનપાન ઘટી જાય છે ઉતર્યો અમલદાર કોળીનો એ ન્યાયે લોકોની દ્રષ્ટિમાં તેમની કિંમત કોળીની થઈ જાય છે કેવળ પૈસા અને લાગવકના જોરે જ જે લોકો ઉચ્ચ સ્થાને પહોંચે છે તેમની પગચંપી કરવામાં નરી મૂર્ખતા જ રહેલી છે બીજી બાજુ જે વ્યક્તિ આદરને પાત્ર છે તેને નિસ્વાર્થ ભાવે આદર આપવામાં જ સાચો વિવેક રહેલો છે પરંતુ આપણે કેવળ સ્વાર્થવશ ગમે તેવી વ્યક્તિની ખુશામત કરીએ તે અનુચિત જ ગણાય કોઈ કે ખરું જ કહ્યું છે કે ગરજવાનને અક્કલ ન હોય સૂર્ય ઉગતો હોય કે આથમતો સૂર્ય તો આખરે સૂર્ય જ છે આ જે આથમી રહેલો સૂર્ય આવતીકાલે ફરીથી ઉગવાનો અને ફરીથી આથમવાનો જ છે તો પછી માત્ર ઉગતા સૂર્યની પૂજા કરવાનો સો અર્થ જગતના લોકો આ ફિલોસોફીને જાણે છે સમજે છે છતાં ઉગતા સૂર્યને પૂજવાની તેમની મનોવૃત્તિ બદલાતી નથી એટલે સૂર્ય જેવા પ્રતિભાશાળી લોકોએ પોતાની ચડતી અને પડતીના સમયમાં જગતના લોકો તરફથી મળતા મહત્ત્વ અને ઉપેક્ષાથી પર થવું જોઈએ અને લોકો પ્રત્યે સંભાવ રાખવો જોઈએ સો ફ્રેન્ડ્સ કેવો હતો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમારે કોઈ અન્ય ટૉપિક ઉપર વિડિયો જોવો હોય તો એ પણ કમેન્ટ કરીને કહેજો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ